સમાચારોમાં હવે વાત કરીએ. તો આ તરફ વડોદરા શહેર જે રીતે કુદરતી આફતમાં થંભી ગયું છે ત્યારે તેને ફરી ધબકતું કરવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા વાસીઓને પડખે ઉભા રહ્યા છે અને વડોદરા વાસીઓને બનતી મદદ કરવાનું આશ્વાસન પણ આપ્યું છે. ફરી એકવાર ધબકતું થશે વડોદરા. કુદરતે ફેરેલા વિનાશ વચ્ચે ફરી ઊભું થશે વડોદરા અને ફરી એકવાર જનજીવન ધબકતું કરીશું. આ નેમ વ્યક્ત કરી છે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ. વડોદરામાં સર્જાયેલી પૂરની સ્થિતિએ ભારે તારાજી સર્જી. જ્યાં જુઓ ત્યાં નુકસાની અને પાયમાલીના દ્રશ્યો સામે આવ્યા. આખરે કુદરતી આફતની સામે કાળા માથાના માનવીનું કઈ ન ચાલે તે યુક્તિ વડોદરાને લાગુ પડી. કુદરતી આફત તો સમી ગઈ પણ તે પછીની પરિસ્થિતિ વડોદરાવાસીઓ માટે ખૂબ જ હૃદયદ્રાવક હતી. આ વચ્ચે વડોદરાને ફરી ધબકતું કરવાની નેમ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લીધી. તેઓ આ પૂરની પરિસ્થિતિ વચ્ચે બે વખત વડોદરા પહોંચ્યા. તેઓ સુરતથી ટ્રેનમાં મુસાફરી કરી વડોદરા પહોંચ્યા હતા અને લોકોની વચ્ચે ઉપસ્થિત રહી તેમની વેદના સાંભળી તેમનું દુઃખ પણ વહેંચ્યું. આ કુદરતી આફતે સર્જેલા વિનાશમાંથી વડોદરાને ફરી એકવાર ઊભું કરી અડીખમ બનાવવાની ગાંઠ હર્ષ સંઘવીએ બાંધી લીધી. આજ પૂરા જાયઝા લિયા ગયા હૈ, ખાસ તોર પે જો પ્રભાવિત ક્ષેત્ર થે ઉનકે લોગો કો ભી મિલે હૈ, ઉનકી જો મુશ્કિલાત થી, ઉનકો ક્યા સામના કરના પડા, ક્યા ક્યા હુઆ ઓર ઉસકો કૈસે આને વાલે દિનો મે ખાસ તોર પે ક્યા કર સકતે ઉસ પે ભી બહોત હી વિસ્તૃત ચર્ચા હુઈ હૈ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરામાં ઝોન વાઇઝ મીટિંગ પણ લીધી હતી. તેઓ સૌ અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને મળ્યા હતા અને વડોદરા શહેરની ચમક ફરી લાવવા સૂચના આપી હતી. જે રીતે વડોદરામાં પાણી ઓસર્યા બાદ કીચડ અને કચરાનું સામ્રાજ્ય ખડકાયું છે ત્યારે સફાઈ કર્મીઓ રાત દિવસ જોયા વગર સફાઈ કામગીરી કરી રહ્યા છે. આ દ્રશ્ય જોઈ હર્ષ સંઘવી ખૂબ જ ગૌરવાન્વિત થયા હતા અને તેમણે સફાઈ કર્મીઓ સાથે મુલાકાત કરી તેમનો ઉત્સાહ પણ વધાર્યો હતો. અમે સલિંગા જ્યારે પાણી ઉઠ્યું છે ત્યારથી જ કામ કરીએ. બસ હવે એક બે દિવસ ખેંચી લો એટલે વડોદરા બધું બાજુ બરાબર થઈ જાય. ના ના વાંધો નહીં, ખેંચી લેશે તો તમે છો તો અમે છીએ. હર્ષ સંઘવીએ સફાઈ કર્મીને વંદન પણ કર્યા અને કહ્યું કે આપણા વડોદરા શહેરના મુશ્કેલ ઘડીનો સામનો કરીને આજે દિવસ રાત એક કરીને સફાઈ કર્મીઓએ મુખ્ય માર્ગો ગણતરીના કલાકોમાં સાફ કર્યા છે. પિછલે કઈ દિનો સે આપણે દેખાય કેસે કામ કર રહે યે મેરે સફાઈ કર્મચારી ભાઈ બહેનો કો મેને ગલે લગા કે આભાર માના હૈ, ઉનકા દો હાથ જોડ કે વંદન કિયા હૈ મેરી માતાઓ કા, કિસ પ્રકાર સે ઉનહોને કામ કિયા આપ દેખ સકતે હો. દેર રાત કિતને ઉત્સાહ કે સાથ કામ કર રહે હો કે નહીં વડોદરા મેં સાફ કર લુંગા. યે ઉત્સાહ યે સંકલ્પ અપને આપને એક બહોત બડી બાત હૈ. સફાઈ કર્મચારીઓ કા સભી વડોદરા કે નગરજનો કો કહીં પે ભી દિખે ઉનકો વંદન કરના ચાહીએ, ઉનકા આભાર માનના ચાહીએ. ઉનકે ભી ઘરો મેં પાણી આયા હોગા સાહેબ, ઉનકે ભી ઘરો મેં માતા પિતા બેટા બેટી હૈ, લેકિન ઉન્હોને યે શહેર કા સોચા હૈ ઓર યે સફાઈ કર્મચારીઓ કા મેં પૂરી જિંદગી ભર આભારી રહુંગા. વરસાદી પાણીએ શહેરને એવું તો બાનમાં લીધું હતું કે પરસેવાની મહેનતે જે લોકો પોતાના સપનાનો આશયાનો સજાવ્યો હતો તે તહેસ નહેસ થઈ ગયો. લોકોની ઘર વખરી ડૂબી, અનાજ ડૂબ્યું, એવી કોઈ વસ્તુ બાકી ન હોય તેનો વરસાદી પાણીએ નાશ ન કર્યો હોય. ત્યારે શહેરવાસીઓ ખૂબ જ રોષમાં છે, જેને લઈ હર્ષ સંઘવીએ લોકોને દિલાસો આપ્યો કે વડોદરાને જે જોઈએ છે તે બધું મળશે. આ આપણા લોકો છે જી સર, અને એને પડેલી તકલીફ એ અમને નહીં કહેશે તો કોને કહેશે? જે પોતાના માનતા હોય, બિલકુલ સર, જેની પર વિશ્વાસ હોય એને તો તકલીફ કે, અને એની તકલીફ જ તો દૂર કરવા માટે અમે લોકો છીએ. જી સર, એટલે ક્યાંય ભી આપે જોયું હશે કોઈ ભી લોકો રસ્તામાં ભી ઉભા રહ્યા હશે તો અમે આખી કોનવે ઊભી રાખીને હાથ બતાવ્યો હશે તોય ઉતરીને મળ્યા છે, એની તકલીફ ભી સાંભળી છે, એને સાચી વાત જણાવી છે, અને કોઈ જગ્યા પર મીડિયાને ભી દૂર રાખવાનો પ્રયત્ન નથી કર્યો અને કોઈ લોકોને ભી દૂર રાખવાનો પ્રયત્ન નથી કર્યો. ખુલ્લા મને જ મળ્યા છે અને ખુલ્લા મને મળશો, છેક સુધી વધુમાં વધુ લોકોને સાંભળશો
અને એ અમારા છે, અમે એમના છે, એ અમને જ કહેશે, એનો હક છે, એને તકલીફ ભોગવી છે તો એ જરૂરથી કહેશે, ને અમારે સાંભળવાનું બી છે, ને એનો રસ્તો બી નીકળવાનો છે, અને રસ્તો નીકળવા માટે જ આજે એક રાત નહીં રાતે રાત જાગશો, પરંતુ એક બી ની તકલીફ નહીં રહેવા લઈએ, બધી જ તકલીફો દૂર કરશો. અને છેલ્લે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે આવા કપરા સમયે કોઈએ રાજનીતિ ન કરવી જોઈએ, મુશ્કેલ સમયમાં એકબીજાને સહયોગ કરવો એ ગુજરાતીઓના સ્વભાવમાં છે.